प्रश्न सात, नीचे एक पस्ती भंगारवाड़ानी दुकाननी भावनी यादी आपेल छे, तेना आधारे प्रश्नोना जवाब लखो। एक भंगारवाड़ो छे, तेनी वस्तु अने तेनी शुं भावे भंगार ले छे ते किंमत आपी छे, तो रद्दी कागळ किंमत प्रति किलोग्राम, प्रति किलोग्राम एटले के एक किलोग्रामना केटला रुपया आपे छे ते लख्युं छे। तो रद्दी कागळ एक किलोग्रामना 8 रुपया आपे छे। वर्तमान पत्र एटले के पेपर आपणे आपीए तो 1 किलोग्रामना 15 रुपया आपे। लोखंड वेचीए तो 25 रुपया आपे। पित्तळ वेचीए तो 1 किलोग्रामना 280 रुपया अने प्लास्टिक वेचीए तो 1 किलोग्रामना 14 रुपया आपे छे। पहेलो सवाल छे, 40 किलोग्राम वर्तमान पत्रोनी किंमत केटली मळे? तो आपणे अहींया बधुं प्रति किलोग्राम एटले के 1 किलोग्रामनी किंमत आपी छे, तो 40 किलोग्राम वर्तमान पत्र, तो वर्तमान पत्र जोवानु, वर्तमान पत्र 1 किलोग्रामना 15 रुपया छे। तो पद मुकाशे 1 किलोग्राम वर्तमान पत्रनी किंमत 15 रुपया, तो 40 किलोग्राम वर्तमान पत्रनी किंमत केटली? आ रीते पद मूकीने पछी क्रॉस गुणाकार करवानो, 40 × 15 = 1 आवशे, तो छेदमां 1 ना लखे तो चाले, 40 × 15। तो 40 × 15 गुणाकार करो तो 15 × 4 = 60 થાય અને આ 1 શૂન્ય બાકી છે તો 0 મૂકીએ તો 600 રૂપિયા જવાબ આવશે। 40 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત 600 રૂપિયા થાય। 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત શું થાય? અહીં 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 14 રૂપિયા આપી છે, તો સૌથી પહેલાં આપણે પદ મૂકીશું। પદ આવશે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 14 રૂપિયા, તો 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલા રૂપિયા? હવે ક્રોસ ગુણાકાર 22 × 14 = 1 જ છે એટલે ના લખીએ તો ચાલે। હવે રફમાં ગુણાકાર કરવાનો 22 × 14, તો જવાબ આવશે 308 રૂપિયા। 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 308 રૂપિયા થાય। ત્રીજું, 25 કિલોગ્રામ રદ્દી કાગળ વેચીએ તો કેટલા રૂપિયા મળે? આપણને ઉપર રદ્દી કાગળની કિંમત 1 કિલોગ્રામના 8 રૂપિયા આપ્યા છે, તો તેના પરથી પદ મુકાશે 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 8 રૂપિયા, તો 25 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત કેટલા રૂપિયા? 25 × 8 કરીએ, 25 × 8 = 1, તો 25 × 8 થશે 200, તો 200 રૂપિયા। સવાલમાં પૂછ્યું છે તો કેટલા રૂપિયા મળે, એટલે જવાબમાં લખીશું 25 કિલોગ્રામ રદ્દી કાગળના 200 રૂપિયા મળે। 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી મળે? ઉપર 1 કિલોગ્રામ લોખંડની કિંમત 25 રૂપિયા આપી છે, તો પદ આવશે 1 કિલોગ્રામ લોખંડની કિંમત 25 રૂપિયા, તો 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર 12 × 25, 12 × 25 કરીએ તો જવાબ આવશે 300 રૂપિયા। જવાબ આવશે 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી મળે, તો 12 કિલોગ્રામ લોખંડની કિંમત 300 રૂપિયા મળી। 3 કિલોગ્રામ પિત્તળની કિંમત શું થાય? ઉપર 1 કિલોગ્રામ પિત્તળની કિંમત 280 રૂપિયા આપી છે, તો પદ મુકાશે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત 3 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી? 3 × 280 અથવા 280 × 3, 280 × 3 કરીએ તો જવાબ આવશે 840 રૂપિયા। આખા વાક્યમાં જવાબ લખવાનો, 3 કિલોગ્રામ પિત્તળની કિંમત 840 રૂપિયા થાય। છઠ્ઠું, જો સુરેશ 5 કિલો રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાન પત્રો વેચે તો તેને કુલ કેટલા રૂપિયા મળે? તો આપણે જેવી રીતે આગળ પદ મૂકીને ગુણાકાર કરતા હતા તે જ રીતે આમાં પણ કરવાનું, પણ આમાં બે અલગ અલગ પદ મૂકવા પડે। પહેલાં રદ્દી કાગળ માટે અલગ પદ મૂકવું પડે, ત્યાર પછી વર્તમાન પત્રનું પદ મૂકવું પડે, અને પછી કુલ કેટલા રૂપિયા મળે, તો આ બંનેનો જે જવાબ આવે તેનો સરવાળો કરવો પડે। પણ અહીં આપણે જગ્યા ઓછી છે એટલે આપણે ટૂંકમાં કરીશું, પદ નહીં લખીએ। જો જગ્યા વધારે હોય તો તમારે પદ લખવું જ પડે, અહીં જગ્યા ઓછી છે એટલે આપણે ટૂંકમાં કરીશું। સૌથી પહેલાં રદ્દી કાગળ છે, તો અહીંયા લખી દઈએ રદ્દી કાગળ,
5 કિલોગ્રામ વેચે છે. આગળ આપણને 1 કિલોગ્રામની કિંમત 8 રૂપિયા આપી છે ને 5 કિલોગ્રામ વેચે છે તો 5 ગુણ્યા 8 કરવાના. આપણે પદ મૂકીએ તો એવું થાય કે 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 8 રૂપિયા, તો 5 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા રૂપિયા? તો 5 ગુણ્યા 8 કરીએ તો 40 રૂપિયા જવાબ આવશે. તો રદ્દી કાગળના 40 રૂપિયા મળે. ત્યાર પછી વર્તમાન પત્ર, તો આગળ વર્તમાન પત્રની કિંમત 1 કિલોગ્રામના 15 રૂપિયા છે. તો પદ મૂકીએ તો 1 કિલોગ્રામના 15 રૂપિયા તો 4 કિલોગ્રામના કેટલા? તો 15 રૂપિયા 1 કિલોગ્રામના ગુણ્યા 4 કિલોગ્રામ વેચે તો 15 ગુણ્યા 4, 15 ચોક 60 રૂપિયા. રદ્દી કાગળના 40 રૂપિયા મળે અને વર્તમાન પત્રના 60 રૂપિયા મળે, તો તેને કુલ કેટલા રૂપિયા મળે? કુલ પૂછેલું છે એટલે આપણે આ બંનેનો સરવાળો કરવાનો. તો 40 રૂપિયા રદ્દી કાગળના વત્તા 60 રૂપિયા વર્તમાન પત્રના, સરવાળો કરતો 0 વત્તા 0 0, 4 ને 6 10, તો 100 રૂપિયા મળે. જવાબ લખી દેવાનું, સુરેશને કુલ 100 રૂપિયા મળે. આ રીતે બંનેની અલગ અલગ કિંમત શોધવાની ને ત્યાર પછી સરવાળો કરી દેવાનો એટલે કુલ કેટલા રૂપિયા મળે તે મળી જાય. જો સુશીલાબેન 15 કિલોગ્રામ લોખંડ અને 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો તેમને કુલ કેટલા રૂપિયા મળે? આમાં પણ આપણે ઉપર મુજબ જ ટૂંકમાં જ કરીશું ગણતરી. સૌથી પહેલાં લોખંડ છે, તો લોખંડની 1 કિલોગ્રામની કિંમત 25 રૂપિયા છે. તો પદ મુકાઈ 1 કિલોગ્રામના 25 રૂપિયા, તો 15 કિલોગ્રામના કેટલા? તો ગુણાકાર કરીએ તો 25 ગુણ્યા 15, આમાં આપણને ડાયરેક્ટ એક જ અંકની સંખ્યા હતી એટલે આપણે આડો ગુણાકાર કરી લો. અહીં 25 ગુણ્યા 15 કરવાના છે એટલે ઊભો ગુણાકાર કરીએ. હવે બે અંકની સંખ્યા છે એટલે એક શૂન્ય મૂકાશે. 1 ગુણ્યા 5 5, 1 2 2, 5 5 25 5 વધી પડી 2, 5 2 10, 10 ને 2 12, 5 5 ને 2 7, 2 ને 1 3, તો 375 રૂપિયા લોખંડના. હવે પ્લાસ્ટિક છે, તો પ્લાસ્ટિકના 1 કિલોગ્રામના 14 રૂપિયા છે અને અહીંયા 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે છે. તો આપણે 14 ગુણ્યા 20 કરીએ તો પણ ચાલે અને 20 ગુણ્યા 14 કરીએ તો પણ ચાલે. તો 14 ગુણ્યા 20 બે અંકની સંખ્યા છે તો એક શૂન્ય મૂકીશું. 2 ચોક 8, 2 એકા 2, અહીં એકમમાં શૂન્ય છે એટલે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો નીચે શૂન્ય આવશે. તો 280 વત્તા શૂન્ય 280 રૂપિયા થાય. હવે કુલ કેટલા રૂપિયા મળે? આમાં પણ ઉપર પ્રમાણે આપણે સરવાળો કરીશું. લોખંડની કિંમત છે 375 રૂપિયા. લોખંડની કિંમત ઉપર પણ રદ્દી કાગળની કિંમત અને વર્તમાન પત્રની કિંમત એવું આખું લખવાનું, વત્તા 280 રૂપિયા પ્લાસ્ટિકની કિંમત. પાંચ વત્તા શૂન્ય 5, 7 ને 8 15 5 વધી પડી 1, 3 ને 1 4, 4 ને 2 6, 655 રૂપિયા મળે. હવે અહીં આપીશું નામ સુશીલાબેન, તો જવાબ લખાશે સુશીલાબેનને કુલ 655 રૂપિયા મળે. આ રીતે આખા વાક્યમાં જવાબ લખી દેવાનો. જો અમિતાબેન 6 કિલોગ્રામ રદ્દી કાગળ, 7 કિલોગ્રામ વર્તમાન પત્ર તથા 8 કિલોગ્રામ લોખંડ વેચે તો તેમને કુલ કેટલા રૂપિયા મળે? સૌથી પહેલાં છે રદ્દી કાગળ, તો 1 કિલોગ્રામ રદ્દી કાગળના 8 રૂપિયા છે. તો 8 1 કિલોગ્રામના ગુણ્યા 6 કિલોગ્રામ વેચે છે તો 8 છંગ 48 રૂપિયા. હવે છે વર્તમાન પત્રો, તો લખવાનું વર્તમાન પત્રો. 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા છે અને 7 કિલોગ્રામ વર્તમાનપત્ર વેચે છે. ડાયરેક્ટ આ રીતે 15 ગુણ્યા 7 કરો તો પણ ચાલે, ના સમજ પડે તો આ રીતે ગુણાકાર કરવાનો 15 ગુણ્યા 7.
सात पंचा पत्रीसो पांच वत्ती त्रण सात एका सात सात ने त्रण दस तो 105 रुपया वर्तमान पत्र की किंमत मळी। हवे लोखंड, तो लोखंड 8 किलोग्राम वेचे छे, 1 किलोग्राम लोखंड की किंमत 25 रुपया छे, तो 25 रुपया किंमत गुणिया 8, 8 × 5 = 40, 0 = 4, 8 × 2 = 16, 16 × 4 = 20, 200 रुपया लोखंड की किंमत। हवे तो तेमने कुल केटला रुपया मळे, तो 3 3 નો સરવાળો કરવાનો, તો 48 રૂપિયા રદ્દી કાગળની કિંમત, વત્તા 105 રૂપિયા વર્તમાન પત્રની કિંમત, એકની ઉપર કરશું તો 0 મૂકી દેવાનું, તો ગણતરીમાં સહેલું પડે, ને 200 રૂપિયા લોખંડની કિંમત। આઠ વત્તા પાંચ, તો 8 × 5 = 3, વધી પડી 1, 4 × 1 = 5, 5 × 0 = 5, 0 × 1 = 2 = 3, 353 રૂપિયા મળે। આખા વાક્યમાં જવાબ આવશે, અમિતાબેનને કુલ 353 રૂપિયા મળે। જો બધી જ વસ્તુઓ 2 કિલોગ્રામ વેચીએ તો કુલ કેટલા રૂપિયા મળે, બધી જ વસ્તુઓ 2 કિલોગ્રામ, તો આપણે આગળથી લિસ્ટમાં જોતું જવાનું, ને દરેકને સૌથી પહેલાં ઉપર નામ લખી દઈશું, ને જેટલા રૂપિયા છે એટલા ગુણ્યા 2 કરી દઈએ। આ રીતે ઉપર જે લિસ્ટમાં આગળ નામ આપ્યા છે એ પ્રમાણે નામ લખી દીધા, અને ત્યાર પછી જે કિંમત છે એટલા ગુણ્યા 2 કરી દીધા। બધી વસ્તુ 2 કિલોગ્રામ વેચે એટલે 1 કિલોગ્રામની કિંમત ગુણ્યા 2 કિલોગ્રામ, એટલે બધામાં ગુણાકાર કરવાનો ગુણ્યા 2, તો રદ્દી કાગળની કિંમત 8 રૂપિયા છે, તો 8 × 2 જવાબ આવશે 16 રૂપિયા। વર્તમાન પત્રો 1 કિલોગ્રામના 15 રૂપિયા છે, અને 2 કિલોગ્રામ વેચે તો 15 × 2 = 30 થાય, તો 30 રૂપિયા। લોખંડના 1 કિલોગ્રામના 25 રૂપિયા છે, ગુણ્યા 2 કરે તો 25 × 2 = 50 રૂપિયા। પિત્તળ 1 કિલોગ્રામના 280 રૂપિયા છે, 2 કિલોગ્રામ વેચીએ તો ગુણ્યા 2 × 2 = 0 = 0, 2 × 8 = 16, 6 + 1, 2 × 2 = 4 + 1 = 5, 560 રૂપિયા। પ્લાસ્ટિક 14 × 2 તો 14 × 2 = 28 રૂપિયા, તો કેટલા રૂપિયા મળે? હવે આ બધાનો સરવાળો કરી દઈએ। આ રીતે મેં અહીંયા બધા જવાબ લખી દીધા છે, બાજુમાં જગ્યા નથી એટલે લખ્યું નથી કે રદ્દી કાગળ વર્તમાન પત્રો, અહીં 560 રૂપિયા છે એટલે આગળ દરેકમાં 1 1 0 મૂક્યું છે। હવે 6 + 8 = 14, 4 + 1, 1 × 1 = 2, 2 × 3 = 5, 5 × 5 = 10, 10 × 6 = 16, 16 × 2 = 8 + 1, 1 × 5 = 6, 684 રૂપિયા। અહીં જવાબની જગ્યા નથી, જવાબની જગ્યા હોય તો નીચે લખી દેવાનું, અહીંયા લખી દેવાનું નાના અક્ષરે કે 684 રૂપિયા મળે, ટૂંકમાં લખી દેજો નાના અક્ષરે કે 684 રૂપિયા મળે। જયંતિલાલ 30 કિલોગ્રામ વર્તમાન પત્રો અને 9 કિલોગ્રામ લોખંડ વેચે છે, દશરથલાલ 40 કિલોગ્રામ કાગળ અને 18 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે છે, બંનેમાંથી કોને વધારે કિંમત મળશે, કેટલી? તો અહીંયા જયંતિલાલ અને દશરથલાલના 2 ભાગ પાડી દીધા છે। હવે જયંતિલાલ વર્તમાનપત્ર અને લોખંડ વેચે છે, તો વર્તમાનપત્રને લોખંડ લખી દીધું, અને દશરથલાલ કાગળ અને પ્લાસ્ટિક વેચે છે, તો અહીં કાગળ અને પ્લાસ્ટિક લખ્યું છે। હવે વર્તમાનપત્ર 30 કિલોગ્રામ વેચે છે, 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા છે, તો 15 × 30 કિલોગ્રામ વેચે છે, તો 15 × 30 કરીશું, 15 × 3 = 45, 100 એટલે 450 રૂપિયા વર્તમાનપત્રના। હવે લોખંડ, લોખંડ 9 કિલોગ્રામ વેચે છે, 1 કિલોગ્રામના 25 રૂપિયા આપ્યા છે, તો 25 × 9 કરીશું, તો 225 રૂપિયા જવાબ આવશે। દશરથલાલ કાગળ છે, કેટલું કાગળ વેચે છે? 40 કિલોગ્રામ રદ્દી કાગળ છે, 40 કિલોગ્રામ રદ્દી કાગળ, 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 8 રૂપિયા છે, તો 40 × 8, 8 × 4 = 32, 320 રૂપિયા। 18 કિલોગ્રામ પ્લાસ્ટિક છે, 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 14 રૂપિયા છે, તો 18 × 14 કરવાના, જવાબ આવશે 232 રૂપિયા।
બંનેમાંથી કોને વધારે કિંમત મળશે? તો હવે આ બંનેનો સરવાળો કરવાનો, જયંતિલાલનો અને દશરથલાલનો, તો કોને કિંમત વધારે મળે તે મળશે. તો જયંતિલાલની જે કિંમત છે તો અહીંયા 450 વત્તા 225, એ બેનો સરવાળો કરે તો 5 વત્તા 0 5, 5 ને 2 7, 4 ને 2 6, જયંતિલાલને 675 રૂપિયા મળે. દશરથલાલનો સરવાળો કરે 320 વત્તા 232, તો 2 વત્તા 0 2, 2 ને 3 5, 3 ને 2 5, 552 રૂપિયા. તો જયંતિલાલને 675 રૂપિયા મળે અને દશરથલાલને 552 રૂપિયા મળે. તો કોની કિંમત વધારે છે? તો જયંતિલાલની. હવે પૂછ્યું છે કેટલી, કેટલી પૂછ્યું છે એટલે ફરીથી આપણે આ બંનેની જે કિંમત મળે છે તે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે કેટલી વધારે કિંમત મળે છે તે મળશે. તો 675 રૂપિયા છે એમાંથી 552 રૂપિયા બાદ કરીશું. 5માંથી 2 જાય તો 3, 7માંથી 5 જશે તો 2, 6માંથી 5 જાય તો 1, 123 રૂપિયા વધારે મળશે. કોની કિંમત વધારે છે? તો જયંતિલાલની. તો એક જ વાક્યમાં જવાબ લખી દઈશું, બંનેમાંથી જયંતિલાલને 123 રૂપિયા વધારે મળશે. જયંતિલાલનો સરવાળો નીચે કરવાનો, દશરથલાલનો નીચે, પછી જોઈ લેવાનું કોની કિંમત વધારે છે. તો જયંતિલાલની એ તો ખબર પડી જાય કે આની વધારે કિંમત મળે છે, પણ કેટલી વધારે મળશે તેના માટે આપણે પાછી બાદબાકી કરવી પડે. એટલે જવાબ મળશે બંનેમાંથી જયંતિલાલને 123 રૂપિયા વધારે મળશે.